નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત ઈ એજ્યુકેશન હરેશર યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે સત્ર સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ પ્રકરણ નંબર એક ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની શરૂઆત મિત્રો અમારી આ ઈ એજ્યુકેશન હરેશર યુટ્યુબ ચેનલ દ્વારા સામાજિક વિજ્ઞાનને લગતા વિડીયાઓ છે એ અપલોડ કરવામાં આવી રહ્યા છે જો હજુ સુધી અમારી આ ઈ એજ્યુકેશન હરેશર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહી ગયું હોય તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ દ્વારા અપલોડ થતા તમામ વિડીયો છે એ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને લાઇક કરો સાથે સાથે બાજુમાં આપવામાં આવેલ બે લાઇકોનને પણ પ્રેસ કરો કે જેથી અમારી ચેનલ દ્વારા અપલોડ થતા તમામ વિડિયોની નોટિફિકેશન છે એ આપના સુધી મળતી રહે આ ઉપરાંત મિત્રો ધોરણ આઠ પ્રકરણ નંબર એક ભાગ એક નો વિડીયો ઓલરેડી આ ચેનલમાં અપલોડ કરવામાં આવેલ છે તો હજુ સુધી આ વિડીયો છે જોવાનો બાકી રહી ગયો હોય તો અમારે આ વિડીયોની નીચે આપવામાં આવેલી ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપવામાં આવેલી છે અને એ લિંક પર અને ભાગ નંબર વિડિયો છે એ તમે નિહાળી શકશો મિત્રો આજના આ વિડિયો લેક્ચરમાં આપણે મુખ્યત્વે અંગ્રેજો ફ્રેન્ચો બંગાળમાં અંગ્રેજો પ્લાસીનું યુદ્ધ બક્સરનું યુદ્ધ અને મૈસૂર વિગ્રહ સાથે સાથે મરાઠા યુદ્ધ આ સાત મુદ્દાઓ છે એની ચર્ચા આજના આ વિડિયો લેક્ચરમાં આપણે કરવાની છે તો ચાલો જોઈએ આજનું આ વિડિયો લેકચર સૌપ્રથમ અંગ્રેજો ઈસ્વીસન સોળસો માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી ક્યારે કરવામાં આવી ક્યાં કરવામાં આવી તો ઇંગ્લેન્ડમાં કરવામાં આવી અને કઈ કંપની તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એક માર્કના પ્રશ્નમાં મિત્રો તમને પૂછી શકે કે ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆત કઈ અથવા તો સ્થાપના કઈ સાલમાં થઈ તો ઈસવીસન સોળસો માં ક્યાં થઈ તો ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડમાં કઈ કંપનીની સ્થાપના થઈ તો ઇસ્ટ ઇન્ડિયા કંપનીની જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો તો કે પૂર્વના જે રાષ્ટ્રો છે પૂર્વના જે દેશો છે તો એ દેશો સાથે વેપાર કરવાનો હતો અને તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો એનો હુકુમ છે એનો જે છે એકાધિકાર છે એ સ્થાપવા માટેનો એનો મુખ્ય હેતુ હતો ઈસવીસન સોળસો ને તેરમાં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી ક્યારે સ્થાપવામાં આવી તો કે ઈસવીસન સોળસો ને તેરમાં કેવી રીતે સ્થાપવામાં આવી તો કે આ અંગ્રેજોએ છે જહાંગીર પાસેથી ફરમાન લીધું એની પાસેથી પરવાનગી લીધી અને પરવાનગી લઈ અને સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી છે એ સ્થાપી અને ત્યાં એને વેપાર કરવાની શરૂઆત છે કરી ટોમસ રોએ ઈસવીસન સોળસો ને પંદરમાં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી હતી ટોમસ રો ત્યારે તો કે સોળસો ને પંદરમાં જહાંગીર પાસેથી છે ભારતમાં વેપાર કરવાની પરવાનગી છે એને મેળવી હતી બાલાસોર ઈસવીસન સોળસો ને તેત્રીસ માં તેમણે વેપારી કંપની શરૂ કરી અને ઈસવીસન સોળસો ને માં હુગલી નદી કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી ટોમસ રોની વાત કરે છે બાલાસોર માં એને સોળસો માં પણ વેપારી કંપની શરૂ કરી અને ઈસવીસન સોળસો ને માં હુગલી નદી કિનારે છે એ વેપારી કોઠી છે એ સ્થાપી હતી ફરી એક વખત તો કે સોળસો માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ સોળસો ને માં જહાંગીર પાસેથી પરવાનગી લઈ ફરમાન લઈ સુરત ખાતે પ્રથમ કોઠી આ અંગ્રેજોએ છે એ સ્થાપી ત્યારબાદ ટોમસ રોય સોળસો ને માં ભારતમાં વેપાર કરવા માટે જહાંગીર પાસેથી પરવાનગી લીધી અને બાલાસોરમાં સોળસો માં પણ તેમણે વેપારી કંપની શરૂ કરી અને હુગલી નદી કિનારે વેપારી કોઠી હતી તેને ફેક્ટરી કહેવામાં આવે છે આ જે કોઠી છે એને શું કહેવામાં આવે છે ફેક્ટરી એક પ્રકારનું વેપાર કરવા માટેની કંપની તો આવી જે કોઠીઓ છે એની શરૂઆત છે એ સોળસો ને તેર થી શરૂ થઈ સૌ પ્રથમ સુરતમાં આવી કોઠી છે સ્થાપવામાં આવી કઈ રીતે સ્થાપવામાં આવી હતી તો જહાંગીર પાસેથી પરવાનગી લેવામાં આવી અને સુરતમાં આ પ્રથમ કોઠી છે સ્થાપી આ પ્રથમ ફેક્ટરી સ્થાપી અને વેપાર કરવાની શરૂઆત છે એ અંગ્રેજોએ કરી ફેક્ટરીમાં ગોદામ પણ હતું ફેક્ટરી જે હતી કોઠી હતી એમાં એક ગોદામ પણ હતું જેમાં કંપનીના અધિકારીઓ બેસતા જે કંપની છે એના અધિકારીઓ છે એમાં બેસતા હતા નિકાસ કરવા માટેનો માલસામાન અહીં રાખવામાં આવતો આ જે ગોદામ છે આ જે કોઠી છે એમાં ગોદામ હતો ને એ ગોદામમાં મોટા ભાગે કંપનીના જે અધિકારીઓ છે એ બેસતા હતા ટોપ લેવલના જે વ્યક્તિઓ છે એ બેસતા હતા અને આ ગોદામ છે એ એમાં નિકાસ કરવા માટેનો માલસામાન છે એ રાખવામાં આવતો હતો પાટણમાં કાસિમ બજારની વેપારી કોઠીઓને સ્થાપી તેનો ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવ્યું પાટણમાં કાસિમ બજારની વેપારી કોઠીઓ સ્થાપવામાં આવી અને એનું જે છે નિયંત્રણ છે એ કોને આપવામાં આવ્યું કોના પર મૂકવામાં આવ્યું તો કે ફોર્ટ સેન્ટ જ્યોર્જના આ ફોર્ટ

સોળસો ને અઠાણું માં સુતંત સુતંતી કાલી અને ગોવિંદપુર નામના ત્રણ ગામોની જમીનદારી મળી એક સુતંતી કાલી અને ગોવિંદપુર આ ત્રણ ગામો છે આ ત્રણ ગામોની જમીનદારી છે એ આ અંગ્રેજોને ઈસવીસન સોળસો ને માં છે એ મળી તેમણે કિલ્લાબંધી વાળી નવી વસાહતો ઊભી કરી ચારે બાજુ કિલ્લાઓ છે બાંધી અને આવી નવી વસાહતો છે રહેવા માટેના મકાનો છે રહેવા માટેની જે બિલ્ડિંગો છે રહેવા માટેના જે ઘરો છે એ તૈયાર કર્યા જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવે છે આ જે વસાહતો છે એને શું કહેવામાં આવતું હતું ફોર્ટ વિલિયમ તે આજે કોલકાતા તરીકે ઓળખવામાં આવે છે આજે એને શું કહેવામાં આવે છે કોલકતા ખાતે ફરી એક વખત કાલી ઘાટ અને ગોવિંદપુર આ ત્રણ નામોવાળા છે છે ગામો એને ગોવિંદ મળી આ જમીનદારી મળ્યા પછી એને શું કર્યું તો કે કિલ્લે બંધેવાળી નવી વસાહતો ઊભી કરી ચારે બાજુ કિલ્લાઓ હોય અને વચ્ચે આ વસાહતો હોય એ પ્રકારની વસાહતો છે એને

સોરી નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસ એટલે કે ચેન્નઈને પટેલ કોંગે છે માંગે છે ઓગણચાલીસ માં ફ્રેન્કો માર્ટિન નામનો એક ફ્રેન્ચ અધિકારી હતો આ ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસ એટલે કે ચેન્નઈને પટેલ કોઠી સ્થાપી ભાડા પટ્ટે લઈ અને એને ત્યાં કોઠી સ્થાપી ક્યારે સ્થાપી સોળસો ને માં કોના દ્વારા સ્થાપવામાં આવી ફ્રેન્કો માર્ટિન નામના જે ફ્રેન્ચ અધિકારી છે એને આ કોઠી સ્થાપી કોની પાસેથી મદ્રાસ પટ્ટે લીધું તો કે ચંદ્રગીરીના રાજા પાસેથી એને મદ્રાસથી પટ્ટે લઈ અને આવી કોઠી છે એને સ્થાપી ઈસવી સન સોળસો ને ચોસઠમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇંગ્લેન્ડમાં સોળસો માં શરૂ થઈ હતી અહીંયા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે સોળસો ને ચોસઠમાં છે એ સ્થાપવામાં આવી ઈસવી સન સોળસો ને અડસઠમાં સુરતમાં તેમણે પ્રથમ કોઠી સ્થાપી કોને આ ફ્રેન્ચોએ ક્યાં સોળસો ને અડસઠમાં એને પ્રથમ કોઠી છે સ્થાપી કોઠી એટલે અગાઉ આપણે વાત એક પ્રકારની ફેક્ટરી વેપાર કરવા માટેના હેતુ થઈને જે ફેક્ટરી તૈયાર કરવામાં આવે એને આ લોકો છે એ કોઠી કહેતા હતા તેમનું મુખ્ય મથક મછલીપટનમ રહ્યું હતું આજે સુરતમાં જે કોઠી સ્થાપવામાં આવી એનું જે મુખ્ય મથક હતું એ મછલીપટનમ હતું તેમણે ઈસવીસન સોળસો ને તોતેરમાં માં જેને બીજા અર્થમાં જોઈએ તો પુડુચેરીની સ્થાપના કરી કોણે કરી કરી ફ્રેન્ચોએ સોળસો ને પોંડિચેરી પોંડિચેરીને બીજા અર્થમાં શું કહેવામાં આવે છે પુડુચેરી તો આ પુડુચેરી એટલે કે પોંડિચેરી છે એની સ્થાપના સોળસો ને માં છે એ આ ફ્રેન્ચો દ્વારા કરવામાં આવી યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધોની અસર ભારત પર પડી યુરોપના જે દેશો હતા યુરોપમાં જે ડચ અને ફ્રેન્ચો વચ્ચે જે યુદ્ધ થતું હતું એની જે અસર છે એના જે ફ્રેન્ચ રાજ્યો વચ્ચે જે લડાતા યુદ્ધો છે એ યુદ્ધોની અસર ભારત પર પડી કેમ તો કે ભારતમાં પણ એની કોઠીઓ સ્થપાયેલી હતી અંગ્રેજોની અને ફ્રેન્ચોની આ બંનેની કોઠીઓ ભારતના જુદા જુદા રાજ્યોમાં છે હતી જુદા જુદા રજવાડાઓમાં છે સ્થાપવામાં આવેલી હતી અંગ્રેજોએ ડચોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પહેર્યા અંગ્રેજોએથી ડચોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપ્યું ફ્રેન્ચોની વિરુદ્ધમાં ડચ લોકોને અંગ્રેજોએ છે એ સમર્થન આપ્યું એને મદદ કરી અને એને કારણે સમર્થન આપતા પાછા વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી કોને તો કે તેમણે સત્તરસો ને ઓગણચાલીસમાં કારિકલ પર અંકુશ સ્થાપ્યો કારીકલ જીતી લઈ અને એના ઉપર છે અંકુશ એના ઉપર નિયંત્રણ છે એ રાખી અને દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી ખૂબ જ મોટા પ્રમાણમાં કોઠીઓ સ્થાપી અને ત્યાં વેપાર છે એની શરૂઆત છે આ કાર્યકલમાં કરી દક્ષિણ પણ મોટા ભાગના વિસ્તારોમાં છે એ આવી વેપારી પ્રવૃત્તિઓ છે શરૂ કરવામાં આવી પરંતુ દક્ષિણમાં એકાધાર એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહ થયો ફ્રેન્ચો છે એ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવા એનો એક હથું શાસન છે વેપારમાં સ્થાપવામાં નિષ્ફળ ગયા કેમ તો કે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા જુદા જુદા છે યુદ્ધો થયા એના વચ્ચે જે છે વિખવાદો થયા અને એને કારણે જે દક્ષિણ વિસ્તારમાં છે એકાધિકાર જે સ્થાપવો હતો એમાં એ નિષ્ફળ નીવડ્યા જેમાં તેમની હાર થતા ફ્રેન્ચો ઈસવીસન સત્તરસો ને એકસઠમાં પોંડિચેરી એટલે પુડુચેરીને બાદ કરતા ભારતમાંથી સત્તા વહીન થયા પુડુચેરીને બાદ કરતા મોટા ભાગના વિસ્તારોમાંથી સત્તા વિહીન સત્તા વિહીન એટલે સત્તા વગરના મીન્સ એ હાર્યા અને એની જે સત્તા જે જે વિસ્તારોમાં હતી એ જતી રહી પોંડિચેરીમાં પણ તેઓને કિલ્લાબંધી કરવાની મનાઈ હતી જે પુડીચેરી છે પોડી છે એમાં જે કિલ્લાઓ છે બાંધવાની છે મનાઈ હતી કિલ્લા કિલ્લાબંધી કરવાની છે મનાઈ હતી અને એને કારણે પણ ત્યાં એને જેવી જોઈ એવી સત્તાઓ છે એ પ્રાપ્ત થઈ શકી ન હતી ત્યારબાદ બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ બંગાળના જે બંગાળમાં જે અંગ્રેજો આવ્યો વેપારથી શરૂ કરી અને સંસ્થાઓ સ્થાપવામાં અને સંચાલન કરવામાં એટલે કે જે છે શાસક કરવામાં પણ એ મહત્વની ભૂમિકા છે એને ભજવી હતી અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન સોળસો ને એકાવનમાં માં સ્થાપી અંગ્રેજો એ છે એ બંગાળમાં એની પ્રથમ કોઠી ક્યારે સ્થાપી તો સોળસો ને માં એક માર્ક ના પ્રશ્નમાં મિત્રો તમને આ પૂછી શકે કે બંગાળમાં અંગ્રેજોએ કોઠીની સ્થાપના ક્યારે કરી તો ઈસવીસન અંગ્રેજોએ પ્રથમ કોઠી ક્યાં સ્થાપી તો બંગાળમાં સોળસો ને એકાવન માં બંગાળમાં એને પ્રથમ કોઠી છે એ સ્થાપી અને ત્યાં એને વેપાર છે એની શરૂઆત છે એ અંગ્રેજોએ કરી ઈસવીસન સત્તરસો ને સત્તરમાં સમ્રાટ ફરખશીરાય તેમને બંગાળ બિહાર ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી અને કલકત્તા એટલે કે કોલકાતાની આસપાસના અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવાની અનુમતિ આપી સમ્રાટ ફરૂખ સમ્રાટ ફરૂખ તેમને બંગાળ બિહાર ઓડિશા મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી એણે શું કર્યું તો કે આ બંગાળ બિહાર અને ઓડિશા આ ત્રણ વિસ્તારો છે એમાં મુક્તપણે કોઈ પણ પ્રકારનો વેરો ભર્યા વગર વેપાર કરવાની મંજૂરી છે એ આપી અને કોલકાતાની આસપાસના અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવા અનુમતિ આપી કોલકાતાની આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોને ભાડે લેવા માટેની મંજૂરી પણ આ ફરુખ શિયરે છે એને આપી ઈસવીસન સત્તરસો ને ચાલીસ પછી અંગ્રેજોએ પોતાની કોઠી ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા બંગાળના નવાબ સિરાજ ઉદ ઉદોલ્લા સાથે તેમના સંબંધો કટુતાપૂર્ણ પૂર્ણ બન્યા શું કેવા માંગે છે તો કે સત્તરસો ચાલીસ પછી અંગ્રેજોએ પોતાની કિલ્લેબંધી કરતા એની જે કોઠી છે એને કિલ્લેબંધી કિલ્લેબંધી કરી અને બંગાળનો જે નવાબ હતા બંગાળના જે રાજા હતા સિરાજ ઉદોલ્લા એની સાથે એના સંબંધોથી બગડ્યા કટુતાપૂર્ણ બન્યા બેના એની સાથેના સંબંધોમાંથી તિરાડ પરી એના સંબંધો છે એમાં મુશ્કેલીઓ ઊભી અને ધીરે ધીરે છે એ સિરાજ ઉદ્દોલ્લા સાથે એને યુદ્ધના છે એ અણસારો છે એ વર્તાવા લાગ્યા સિરાજ ઉદોલ્લાએ પંદર જૂન સત્તરસો ને ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા ફોર્ટ વિલિયમ જે અંગ્રેજોએ જે પહેલી એની જે કોઠી સ્થાપી હતી એને ફોર્ટ વિલિયમ કહેવામાં આવે છે તો આ ફોર્ટ વિલિયમ પર એને હુમલો કરી અને અંગ્રેજોને હરાવ્યા કોણે સિરાજ ઉદ્દોલાએ સિરાજ ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચેના સંબંધો છે કટિતાપૂર્ણ કટુતાપૂર્ણ છે એ કોને કારણે થયા

ઈસવીસન સત્તરસો ને સત્તાવન કોલકાતામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નાઈ પહોંચ્યા અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કોલકાતા મોકલી જો અંગ્રેજોએ શું કર્યું તો કે ક્લાઇવનું નેતૃત્વ હેઠળની એક સેના તૈયાર કરી અને કોલકાતા મોકલવામાં આવી શું કર્યું તો કે અંગ્રેજોએ જે બહુ ઝડપથી ક્લાયના નેતૃત્વ હેઠળ એક સેના તૈયાર કરવામાં આવી અને આ સેના છે કોલકત્તા એટલે કે કલકત્તા છે એ મોકલી નવાબના વિશ્વાસુ માણેક ચંદે લાંચ લઈ કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું નવાબ જે કલકત્તાના હતા એ એને વિશ્વાસુ માણેક ચંદ એનો જે વિશ્વાસ પ્રધાન મંદિર છે એ માણેકચંદ હતો અને આ માણેકચંદ એ છે લાંચ લીધી અને લાંચ લઈ અને કલકત્તાને અંગ્રેજો સાથે સોંપી દીધું અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો જેમાં લાંચ મુખ્ય હતી અંગ્રેજોએ શું કર્યું છે કૂટનીતિ અંદરો અંદર વિખવાદો ઉભા કરવાના પ્રયત્નો કર્યા

જે મુખ્ય સેનાપતિ હતો એને લાંચ આપી એને જે છે એ એવી લાંચ આપવામાં આવી કે એને એવું વચન આપવામાં આવ્યું કે તને છે એ બંગાળનો નવાબ બનાવી દેવામાં આવશે અને એ માટેથી મીર જાફર છે એને આવું વચન આપી એની પાસેથી જે છે ટેકો છે એ મેળવી લે છે એને યુદ્ધમાં લડવાની છે એ ના પાડે છે અને એને કારણે છે એ બંગાળનો જે નવાબ છે એ હારે છે સાથે સાથે બંગાળના મોટા શાહુકારો જગત શેઠ રાય દુર્લભ અને પણ પોતાની કરી લીધા આ શું હતું એની કૂટનીતિ હતી કે બંગાળ મેળવવા માટે થઈને એને આ પ્રકારનો આઈડિયા છે એ વાપર્યો એના તરફી મીર જાફરને કરી લીધો એને વચન આપવામાં આવ્યું કે તેને બંગાળનો નવાબ બનાવી દેવામાં આવશે એ સિવાય તો બંગાળના મોટા જે જમીનદારો છે સાહુકારો છે જગત શેઠ રાય દુર્લભ અને અમીરચંદ આ ત્રણ એવા વ્યક્તિઓ હતા કે જેનો બંગાળમાં છે ખૂબ મોટો હિસ્સો હતો બંગાળના વિકાસમાં ખૂબ જ મોટા પાયે એનો જે છે કાર્યો છે હતા તો આવા ત્રણ મોટા જે શાહુકારો છે તેને એની તરફેણમાં છે એ લઈ લીધા ત્યારબાદ માર્ચ સત્તરસો ને ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના પડકાર્યું ત્યારે સત્તાવનમાં જે વસાહતો હતી એ વસાહતો પર અંગ્રેજોએ આક્રમણ કર્યું અને નવાબનું જે સાર્વભૌમત્વ છે એને પડકાર્યું એને કહેવામાં આવ્યું કે ચલો તમે યુદ્ધ માટે તૈયાર થાવ યુદ્ધ માટે છે તૈયાર છે અને સત્તરસો ને સત્તાવન ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું જો શું થયું ત્રેવીસમી જુનાઈ સત્તરસો ને ના રોજ ક્લાયના નેતૃત્વ હેઠળની એક અંગ્રેજ સેના છે એ આ બંગાળમાં આવે અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામનું સ્થળ ત્યાં યુદ્ધ કરવામાં આવ્યું ફરી એક વખત ત્રેવીસમી જુલાઈ સોરી જૂન સત્તરસો ને સત્તાવનમાં મુર્શિદાબાદની આજુબાજુના વિસ્તારોમાં એની પાસે આવેલા એક પ્લાસી નામના જે સ્થળ છે ત્યાં આ યુદ્ધ છે એ કરવામાં આવ્યું કોની કોને વચ્ચે થયું તો કે બંગાળના નવાબ અને ક્લાઇવની જે નેતૃત્વ હેઠળની જે અંગ્રેજ સેના હતી એની વચ્ચે આ પ્લાસીના સ્થળે છે એ યુદ્ધ થાય છે નવાબના સેનાપતિએ અંગ્રેજોને મુકાબલો કર્યો પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ જો શું પ્રશ્ન ઉભો થયો કે મીર જાફર તો પહેલા લોકો ભેગો ભળી ગયેલો હતો એને વચન મળેલું હતું એને લાંચ મળેલી હતી એને રૂશ્વત મળેલી હતી કે ભાઈ એને બંગાળનો નવાબ બનાવી દેવામાં આવશે અને આ કારણોસર વિશ્વાસઘાતને કારણે નવાબની સેના છે એ સેનાપતિઓ છે અંગ્રેજોનો મુકાબલો કરી શક્યા નહીં અને એને કારણે આ નવાબની જે સેના છે એ હારી ગઈ મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ ઉદ્દોલ્લાને પકડી તેની હત્યા કરવામાં આવી બંગાળનો જે નવાબ સિરાજ ઉદ્દોલ્લા છે એને પકડી અને એની હત્યા કરવામાં આવી કેમ તો કે આ યુદ્ધમાં છે એ આ મીર જાફરે છે એ દગો કર્યો અને એ દગો કરી અને આ જે બંગાળના જે નવાબની જે સેના છે એને હરાવવામાં એક મુખ્ય ફાળો છે એ આ મીર જાફરનો હોવાને કારણે મીર જાફરને છે એ એનો નવાબ બનાવવામાં આવે છે અને એ નવાબ બનાવ્યા બાદ જે સિરાજ ઉદ્દોલ્લા છે સિરાજ ઉદ્દોલ્લાને જે છે પકડી અને એની હત્યાથી કરવામાં આવે છે અંગ્રેજોને નવાબે ચોવીસ પરણા વિસ્તારને જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી જો અંગ્રેજોને નવાબે એટલે કોણ મીર જાફર કારણ શું તો કે સિરાજ ઉદ્દોલા તો પકડીને હત્યા કરી નાખવામાં આવી હતી અંગ્રેજો અને સિરાજ ઉદ્દોલા વચ્ચે જ્યારે યુદ્ધ થયું તો એમાં અંગ્રેજો જીત્યા હતા કોને કારણે તો કે મીર જાફરના દગાને કારણે અને એને કારણે મીર જાફર છે એને નવાબ બનાવી દેવામાં આવે છે અને એ નવાબે ચોવીસ પરગણા વિસ્તારની જાગીર આ અંગ્રેજોને આપે છે પ્લસ શું કરે છે તો કે જકાત વગર વેપાર કરવાની છૂટ આપે કારણ કે માણસ કોનો હતો લાંચ લાંચ લીધી હતી અને એ લેવાને કારણે એને બંગાળનો છે નવાબ છે બનાવવામાં આવ્યો હતો એને કારણે છે ચોવીસ પરગણાની વિસ્તારની જાગીર અને જકાત વગર વેપાર કરવાની છૂટ છે એ આ અંગ્રેજોને આપવામાં આવી પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું યુદ્ધ થયું પછી વેપારમાંથી સંસ્થાનના માલિકો બન્યા એ સિરાજ ઉદ્દોલ્લા જેવો હારી જાય છે પછી મીર જાફર છે એને બંગાળનો નવાબ કરવામાં આવે છે અને એ નવાબે ચોવીસ પરગણા વિસ્તારની જાગીર છે એને આપવામાં આવે છે સાથે સાથે વેપાર કરવા માટેની છૂટ કે જેમાં જકાત કરવાની પરવાનગી છે એ આપે છે અને એને કારણે અધિકારી અંગ્રેજોના અધિકારમાં છે એ સમગ્ર બંગાળ છે એ આવી જાય છે અને ધીરે ધીરે વેપારીમાંથી સંસ્થાના છે એ માલિક બન્યા એટલું જ નહીં ભારતના વેજનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો ભારતમાં આ અંગ્રેજોના જે જુદા જુદા રજવાડાઓ છે અંગ્રેજોએ જીતી લીધા અને અંગ્રેજોએ જુદા જુદા રજવાડાઓ ઉપર રાજ કરવાની શરૂઆત કરી તો એ બંગાળમાંથી શરૂ થઈ એનો માર્ગ છે એ અહીંથી મોકળો થયો જે ઈસવીસન અઢારસો અઢાર સુધીમાં સમગ્ર ભારતમાં અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું

અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાકી કાઢવા માટેની યોજના બનાવી શું બંગાળના નવાબ મીર કાસીમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના કરી બંગાળનો નવાબ અને અવધનો નવાબ જે મુઘલ સમ્રાટ મુઘલ બાદશાહ હતો આ રાજાએ બંને ભેગા મળી અને એવું નક્કી કરી એવી યોજના ઘડી કે આપણે અંગ્રેજો છે છે એને ભારતની બહાર કાઢી એ માટે એક યોજના છે એ ઘડવામાં આવે છે આ ત્રણેયની સેના પચાસ હજાર જેટલા સૈનિકોની બનેલી હતી કોની કોની તો કે મીર કાસિમ અવધના નવાબ અને મુઘલ સમ્રાટ આ ત્રણેયની સેના છે એ પચાસ હજાર જેટલા સૈનિકોની બનેલી હતી જ્યારે કંપનીની સેના સાત હજાર બોતેરની હતી અને એક વખત આ ત્રણેયની સેના કેટલી એમાં સૈનિકો પચાસ હજાર કયા કયા રાજાઓ તો કેક મીર કાસિમ અવધનો નવાબ એટલે અવધના રાજા અને મુઘલ સમ્રાટ મુઘલ વિસ્તાર છે એના જે સમ્રાટ છે મુઘલ સમ્રાટ તો આ ત્રણ રાજાઓ છે ત્રણ સમ્રાટો છે ત્રણ રાજ્યો છે એની જે સેના છે એ પચાસ હજાર જેટલા સૈનિકોની બનેલી હતી જ્યારે કંપનીની સેના માત્ર ને માત્ર સાત હજાર સાત બોતેર જેટલા સૈનિકોની બનેલી હતી મેજર મંડરોના વડપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ થયું મેજર મનરોના વડ પણ નેતૃત્વ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ છે ઓક્ટોબર થયું એક માર્કના પ્રશ્નમાં પૂછી શકે બક્સરનું યુદ્ધ ક્યારે છે લડવામાં આવ્યું સત્તરસો ને માં ત્યારે બાવીસ ઓક્ટોબર સત્તરસો ને ચોસઠ કોની કોની વચ્ચે લડવામાં આવ્યું હતું તો કે મીર કાસિમ અવધના નવાબ અને 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 મુઘલ સમ્રાટ અંગ્રેજો વચ્ચે આ ત્રણ સમ્રાટો અંગ્રેજોની સેના વચ્ચે આ યુદ્ધ છે એ થયું એમાં એનું નેતૃત્વ કોને આપવામાં આવ્યું હતું મેજર મંડરોને મેજર મંડરોના વડપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ છે ખેલાયું અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો જો પચાસ હજારની સેના હતી સૈનિકો હતા છતાં પણ અંગ્રેજો સાત હજાર બોતેરના જે સૈનિકો હતા એ સાત હજાર બોતેર સૈનિકો અંગ્રેજોએ એ આ ત્રણ શાસકો હતા ત્રણ જે રાજાઓ હતા એની સેનાને હરાવી અને પ્લાસીનો નિર્ણય દ્રઢ કર્યો એક સાથે ત્રણ રાજાઓ ભેગા થયા અને એની સાથે યુદ્ધ કર્યું છતાં પણ એ અંગ્રેજોથી જીતી જાય છે તો હવે આવી હિંમત છે કોઈ રાજા પાસે હતી નહીં કે અંગ્રેજો સામે એ યુદ્ધ કરે અને અંગ્રેજોને ભારતમાંથી હાકી કાઢે એવા પ્રયત્નો છે બીજા કોઈ અન્ય રાજાઓ શાસકો છે એ કરી શક્યા ન હતા બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સા એટલે કે ઓડિશાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા દીવાની અધિકારો છે એને પ્રાપ્ત થયા કયા કયા વિસ્તારના તો કે બંગાળ બિહાર અને ઓરિસ્સા આ ત્રણ ત્રણ રાજ્યોના માલિકો માલિકો છે છે આ આ વિસ્તારો એના અંગ્રેજો થયા એને દીવાની સત્તા મળી ક્યારે મળી તો કે બક્સરના યુદ્ધ બાદ બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું બાવીસ ઓક્ટોબર સત્તરસો ચોસઠ કોના કોના વચ્ચે થયું તો કે અંગ્રેજો અને ભારતના ત્રણ જે છે એ મહાન સમ્રાટો વચ્ચે આ યુદ્ધ છે એ થયું હતું જ્યારે વહીવટી જવાબદારી નવાબના શિરે રાખી વહીવટી જવાબદારી છે એ નવાબના શિરે રાખી આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવે દ્વિમુખી શાસન પદ્ધતિ બે પ્રકારનું શાસન છે ત્યાં ચાલતું હોય લોકશાહી શાસન પદ્ધતિ અને એક છે એ આપણી મૂડીવાદી અર્થતંત્ર છે એની પદ્ધતિ તો આવી દ્વિમુખી એક બાજુ આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ થતો હોય એક બાજુ ટેકનોલોજીનો પણ ઉપયોગ થતો હોય આવી દ્વિમુખી અર્થતંત્ર દ્વિમુખી શાસન પદ્ધતિ છે એ ત્યારે અપ્લાય છે કરવામાં આવી ત્યારબાદ મૈસૂર વિગ્રહ દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત ઈસવીસન સત્તરસો ને એકસઠ પછી મૈસૂર હૈદર અલી વખત દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત વિજયનગર સામ્રાજ્ય છે એનો અંત થયો ક્યારે થયો તો સત્તરસો એકસઠ પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું મૈસૂર છે એ હૈદર અલીના નેતૃત્વ એટલે એટલે એનો જે નવાબ છે એનો જે રાજા છે એનો જે શાસક છે એ કોણ હૈદર અલી અને આ હૈદર અલીના જે નેતૃત્વ હેઠળ આ જે મૈસૂર રાજ્ય છે મૈસૂર સામ્રાજ્ય છે એ એક શક્તિશાળી રાજ્ય છે એ બને છે હૈદર અલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કર સૈનિકોની તાલીમ આપી શસ્ત્ર સજ્જ કર્યું હૈદર અલીએ શું કર્યું હતું કે યુરોપિયન પદ્ધતિ યુરોપીઓ છે એમાં જે લશ્કરી પદ્ધતિ હતી એમાં જે લશ્કરી સજાવટના જે સાધનો હતા એમાં જે કઈ રીતે યુદ્ધ કરવું એ માટે જે લશ્કરીના સાધનો શસ્ત્ર સરંજામના જે સાધનો હતા એને શસ્ત્રથી સજ્જ કર્યા એને તાલીમ આપવામાં આવી અને યુરોપિયન પદ્ધતિ મુજબ લશ્કર છે એ તૈયાર કર્યું અંગ્રેજોએ હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગેની ચિંતિત બન્યા અંગ્રેજોના વસ્તુની ખબર પડી ગઈ એને ખ્યાલ આવી ગયો કે હૈદર અલીની જે પ્રસિદ્ધિ છે ધીરે ધીરેથી વધતી જાય છે એની સત્તા છે ધીરે ધીરે વધતી જાય છે અને એની જે શક્તિનું પ્રમાણ છે એ દિન પ્રતિદિન છે વધતું જાય તો એની જે ચિંતા છે એ અંગ્રેજોનો થતી હતી કે એક સમય એવો આવશે કે આ હૈદર અલી આપણને પણ કદાચ ભારતમાંથી છે એ બહાર કાઢી મૂકે તો એથી એ ચિંતિત હતા તેથી મૈસૂર રાજ્ય સાથે ચાર મહેસૂર વિગ્રહો થયા કેટલા થયા ચાર વિગ્રહો ઈસવીસન સત્તરસો સડસઠ થી ઈસવીસન સત્તરસો ઓગણ બીજો વિગ્રહ ઈસવીસન સત્તરસો એસી થી ચોર્યાસી ત્રીજો વિગ્રહ સત્તરસો નેવું થી બાણું અને ચોથો વિગ્રહ સત્તરસો ને નવ્વાણું તો આ ચાર વિગ્રહો છે એ આ મૈસૂર રાજ્ય સાથે છે અંગ્રેજો એ કર્યા આ યુદ્ધ પૈકી પ્રથમ બે યુદ્ધ અલી સાથે થયેલા અને બીજા બે યુદ્ધો અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા ફરી એક વખત તો આજે ચાર યુદ્ધો થયા વિગ્રહો થયા એમાંના જે પ્રથમ બે એક સત્તરસો સડસઠ થી ઓગણ સિત્તેર અને સત્તરસો એસી થી ચોર્યાસી વચ્ચે જે યુદ્ધો થયા હતા આ બે યુદ્ધો કોની સાથે થયા હતા હૈદર અલી સાથે ત્યારબાદના જે બે યુદ્ધો છે એ હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે છે થયેલા હતા પ્રથમ મૈસુર યુદ્ધ અનિર્ણિત રહેલ પહેલું જે મૈસૂર યુદ્ધ હતું ઈસવીસન સત્તરસો સડસઠ થી સત્તરસો ઓગણ સિત્તેર વચ્ચે જે યુદ્ધ છે થયું એ અનિર્ણિત રહ્યું પરિણામ આવ્યું નહીં દ્વિતીય મૈસુર વિગ્રહ સત્તરસો ને બ્યાસી માં હૈદરઅલીનું મૃત્યુ થતા યુદ્ધ ચાલુ રહ્યું છેવટે બંને પક્ષે સંધિ થઈ તો હૈદર અલીનું મૃત્યુ થયું ક્યારે તો કે બીજું યુદ્ધ હતું ત્યારે બીજો વિગ્રહ હતો ત્યારે સત્તરસો ને માં એનું મૃત્યુ થયું અને આ એ બીજો વિગ્રહ ક્યારે શરૂ એમાં બ્યાસી બ્યાસી માં આ હૈદર અલી છે એનું મૃત્યુ થાય છે એનું મૃત્યુ થયા બધી પછી પણ આ યુદ્ધ છે શરૂ રહ્યું એટલે બંને વચ્ચે છે એ પક્ષોએ સંધિ થઈ અંગ્રેજો અને મૈસૂર વચ્ચે જે છે એના જે નવાબો છે ટીપુ સુલતાન છે એને વચ્ચે સંધિ કરવામાં આવી છે હારે છે અને તેને ભયંકર હાનિ થઈ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થી પહોંચાડવામાં આવ્યું ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો જો ચોથા વિગ્રહ ચોથું જે યુદ્ધ જે છે એ થયું એમાં ટીપુ સુલતાન છે એ વીર ગતિ એટલે મૃત્યુ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાનું સામ્રાજ્યનો દ્રઢ બનાવ્યું ખૂબ શક્તિશાળી રાજા હતા ટીપુ સુલતાન એને હરાવી એને જે છે એ એને વીરગતિ આપી એને ખતમ કરી અને સમગ્ર ભારતમાં છે એની સત્તા છે એ જમાવી અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી એક વખત અંગ્રેજોએ રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને કયા રાજવંશ વાડિયાર આ વાડિયાર રાજવંશોને આ મૈસૂર રાજ્ય છે સોંપી દેવામાં આવ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી સહાયકારી યોજના છે એ એના પર લાદવામાં આવી ત્યારબાદ અઢારમી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી ત્યારે અઢારમી સદી અઢારમી સદીમાં કંપનીથી મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી મરાઠાથી તાકાતવર હતા અને એની જે મરાઠાની જે શક્તિ છે એ તોડવાના પ્રયત્નો છે એ આ કંપનીએ છે એટલે અંગ્રેજોએ છે એ શરૂ કર્યા ઈસવીસન સત્તરસો ને એકસઠમાં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ ત્યારે સત્તરસો ને એકસઠમાં પાણીપતના ત્રીજા યુદ્ધમાં આ મરાઠાઓ છે એ હારી જાય છે અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી દિલ્હીની જે ગાદવી છે એ હસ્તગત કરવામાં એને નિરાશા મળી પોતાના રાજ્યોને કેટલાક વિભાગોમાં છે જુદા જુદા વિભાગો પાડી અને વેચી દીધેલું હતું તેમણે દરેક વિભાગ પર સિંધિયા હોલકાર ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોને સત્તા સોંપી હતી સિંધિયા હોલકાર ભોસલા જેવા રાજવંશો પેશવા સર્વોચ મંત્રી પેશવાને શું કહેવામાં આવે છે સર્વોચ્ચ એટલે ખૂબ મોટો મોટો એટલે કે હાઈટમાં નહીં પણ જે છે જેને સત્તા છે સૌથી વધારે આપવામાં આવતી હોય એવા જે મંત્રી છે સર્વોચ્ચ મંત્રી તરીકે ઓળખવામાં આવે અને એ સમય પેશવા કહેતા હતા નિયંત્રણ હતા હેઠળ રાજ્ય મંડળના સભ્યો હતા પેશવાના નિયંત્રણના હેઠળના જે તમામ રાજ્ય મંડળ છે રાજ્ય મંડળના સભ્યો હતા કોન્ફી છે એ રાજ્ય મંડળના જે છે સભ્યો છે એ હતા અને એનું સમગ્ર નિયંત્રણ છે એ પેશવા કરતા હતા પેશવા લશ્કરી અને વહીવટી વડા હતા આ પેશવા છે લશ્કરની સત્તા અને વહીવટી આ બે ખાતાઓ છે આ બે વિભાગો છે એની પાસે હતા એટલે પેશવા લશ્કરી અને વહીવટી વડા હતા તેનું મુખ્ય મથક પુણે હતું ત્યાં હતું પુણે મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાય યુદ્ધો થયા પ્રથમ યુદ્ધ ઈસવીસન સત્તરસો ને પંચોતેર થી ઈસવીસન સત્તરસો ને માં સંધિ ઈસવીસન સત્તરસો ને માં થઈ જો પ્રથમ વિશ્વયુદ્ધ સત્તરસો થી ઈસ્વીસન સત્તરસો ને માં સંધિ ઈસવીસન માં થઈ ત્યારબાદ મરાઠા બંને એકબીજાના ક્ષેત્રો પર આપવાનું સોરી એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું બંને વચ્ચે સંધિ થઈ અને પછી એવું નક્કી કરવામાં આવ્યું કે એકબીજાના જે ક્ષેત્રો છે એકબીજાના જે વિસ્તારો છે એકબીજા જે રાજ્યો છે જીત્યા હતા હતા વિસ્તારો એ પરત આપવાનું વિચાર્યું કર્યું કોઈની હાર જીત ન બંને વચ્ચે સંધિ થઈ એટલે કોઈ હાર્યું નહીં કોઈ જીત્યું નહીં દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસ્વીસન આઠસો સોરી અઢારસો ત્રણ થી અઢારસો ને પાંચ માં થયું હતું ક્યારે થયું હતું બીજું તો અઢારસો ત્રણ થી અઢારસો ને પાંચમાં વર્તાવી વેલે છે મરાઠાઓ અંગ્રેજોની આણ એટલે અંગ્રેજો દ્વારા દમનકારી પ્રવૃત્તિઓ છે એ મરાઠાઓ ઉપર છે એ વર્તાવા લાગી આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા જો કે ભાઈ વેલેસલીની જે મરાઠાઓ અને પર અંગ્રેજોને આણ વર્તાવી એટલે કે એની સાથે યુદ્ધ થઈ એની વચ્ચેના જે સંબંધો છે ખૂબ બગડ્યા અને એને કારણે છે એની સાથે જે યુદ્ધ થયું અને એ યુદ્ધમાં ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ અઢારસો સત્તર થી અઢારસો ઓગણીસમાં મરાઠાની તાકાત

પેન્શન આપી મોકલી દીધો આજે જે પેશવા હતો એ પેશવાને પૂણામાંથી હટાવી લેવામાં આવે છે અને એને બિઠુરમાં પેન્શન આપી મોકલી દેવામાં આવે છે હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાય ક્યાંથી ક્યાં સુધી તો કે વિંધ્યાચલથી દક્ષિણ વિસ્તાર સુધી બધા જ ભાગ પર કંપની સરકાર એટલે કે અંગ્રેજોની સત્તા છે એ સ્થપાય સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપનાથી સમગ્ર ભારત છે એના ઉપર બ્રિટિશ શાસન છે એની સ્થાપના થઈ હતી તો મિત્રો આજના આ વિડિયો લેક્ચર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ આશા છે કે તમને અમારો આ વિડીયો છે એ ગમ્યો હશે જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી આ ચેનલને ને છે સબસ્ક્રાઈબ કરો આવા વધુને વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે એને શેર કરો અને લાઈક કરો સાથે સાથે બાજુમાં આપવામાં આવેલ બેલ આઈકોનને પણ પ્રેસ કરો કે જેથી અમારી ચેનલ દ્વારા અપલોડ થતાં તમામ વિડીયોની નોટિફિકેશન છે એ આપણા સુધી મળતી રહે થેન્ક યુ